અરૂણસિંહભાઈ હાલ અરવિંદસિંહ રણાએ જે આક્ષેપ કરેલા છે કે ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર વડોદરા એ ગેરકાયદેસર છે અને એ જમીન કલેક્ટરે ખાલસા કરેલી છે ને હાલ હાઈકોર્ટમાં ચાલે છે તો પછી હાઈકોર્ટમાં ચાલતી મેટરની અરાજી કઈ રીતે થાય દુકાનોની એવા આક્ષેપો કરેલા છે શું માનું છે તમારું ચેરમેનશ્રી અરવિંદસિંહ રણ રણાએ જે કંઈક આક્ષેપ કરેલા છે એ આક્ષેપ પાયા વિહોણા આક્ષેપ છે અરવિંદભાઈને ખબર નથી કે આ એપીએમસી કાયદેસર બધી મંજૂરી લઈને બાંધકામ આ જે એપીએમસી બનાવવામાં આવેલી છે એ એપીએમસી કાયદેસર મંજૂરી લઈને આ એપીએમસી કરવામાં આવેલી છે કાયદેસરની કાર્યવાહી જો હું ખોટો હોઉં તો મારી ઉપર ચોક્કસ એક કાર્યવાહી અરવિંદસિંહ રણાને કરવાની છૂટ છે અને હું જાહેર જીવનની અંદર છું ત્યારે હું ચોક્કસ હું કોઈ પાસેથી એપીએમસી વગર બાંધકામ કરવાની કોઈ મારી અંદરથી પણ ઈચ્છા ના હોય અને બહારથી પણ ના હોય હું જાહેર જીવનમાં પડેલો વ્યક્તિ છું અને વર્ષોથી ચાલીસ વર્ષથી જાહેર જીવનના રાજકારણમાં છું હું આજે અરવિંદભાઈને પણ ચેનલ એ કહેવા માગે છે તો મારી પાસે પુરાવા છે અને પુરાવા સંપૂર્ણપણે છે દરેક ડિપાર્ટમેન્ટની મંજૂરી પણ લેવામાં આવેલી છે આ જગ્યા એપીએમસીનું બાંધકામ વિભાગ ભણી કોઈ પણ કાર્યવાહી કોઈ લીગલી રેગ્યુલર છે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને આ એપીએમસીની દુકાનો મારા વેપારી મિત્રો આવી રહેલા છે એ ન આવે એનો એક આ સ્ટંડ ઊભો કરવામાં આવેલો છે હું ચોક્કસપણે કહું છું અરવિંદભાઈ હું વેપારીઓને રજિસ્ટર કોર્ટની અંદર બાનાખત કરીને આપવાનો છું પછી તમને જો એવું લાગે તો મારી હાબે તમે ચોક્કસથી કાર્યવાહી કરજો અમને વાંધો નથી અને અમને કાયદાનું બંધારણ છૂટું છે જે વિવાદવાળી જગ્યાની વાત કરે જ એ પાછલા ભાગની બે એક બે વીંગા જમીનની એ વાત કરે જ પણ આમાં અરવિંદભાઈને ખબર નથી કે આ એપીએમસી મંજૂરી લઈને ચાલે છે અરુણજીભાઈ હાલ એમનો આક્ષેપ એવો છે કે કલેક્ટર કચેરીમાંથી જમીન ખાલસા થઈ હતી અને એને આપ અપીલમાં ગયા છો હાઈકોર્ટમાં અને હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે તો કઈ રીતે હરાજી થાય એવો આક્ષેપ છે નહીં આ જગ્યા વિવાદ બાદ પહેલી વાત તો નથી આ જગ્યા હાઈકોર્ટમાં કે કલેક્ટરે ખાલસા કરવાની વાત આ જગ્યાની નથી એ જગ્યા હલદરવા રોડ ઉપર એક બે વિંગા જમીનની આ ચર્ચા છે પણ તેમાં પણ હાઈકોર્ટ મેટર છે બે જ વિંગામાં આમાં કોઈ લેવા દેવા નથી અઠ્ઠાવીસ એકર જમીન છે બે વિંગાની અંદર વિવાદ છે બાકી કોઈ વિવાદ અંદર છે નહીં હું સત્યથી સત્ય આધારિત વાત કરું છું અને અરુણસિંહભાઈ હાલ વાત કરે તો મોહમ્મદપુરા એપીએમસી બંધ છે તો લોકો ખાનગી દુકાનમાં ધંધો કરે છે તો નુકસાન તો એપીએમસીને થાય છે ને ચોક્કસ જ્યારે વિશ્વ કોરોના મહામારીની અંદર પસાર થતું હોય અને એવા સંજોગોની અંદર હું ચોક્કસપણે એવું માનું છું કે એપીએમસીની આવકનું નુકસાન થાય જ પરંતુ અત્યારના સંજોગો નુકસાન જોવાતું નથી અત્યારના સંજોગ લોકોને શહેરની જનતાને સુખાકારી મળે એ જ પ્રકારનો આપણો અભિગમ છે